ષ્ણ કા મન હૈ દ્વારકાને દ્વારકાથી ખાસ દ્વારકાની પ્રિય એવી ગાયોને જે એકસો પાંત્રીસ વર્ષથી રખવાડી કરે છે એવી ગા ગૌશાળાની અંદર આપણે હાલ છીએ અને ગૌશાળાથી આપણે અવારનવાર જે લોકો પણ અહીંયા મુલાકાત લેવા આવે છે એમના પ્રેરણારૂપ વિડીયોઝ જે છે આપણે દ્વારકા ટુ ડેમાં મૂકીએ છીએ જેથી કરીને એક પ્રેરણાકીય કાર્ય અને લોકો વધુમાં વધુ ગાયો પ્રત્યે અને ગૌશાળા પ્રત્યે ગાયોને લીલું નાખવા પ્રત્યે ઘાસ ખવડા પ્રત્યે થઈને પ્રેરિત થાય અને આજે આપણી સાથે ખાસ ગુજરાતના લેખિકા લિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર અને ગુજરાત ગુજરાતના ખ્યાતનામ એવા બહુ જ ધારદાર વ્યક્તિત્વ અને જોરદાર વ્યક્તિત્વ હોય તો કાજલ ઓજા વૈધ્ય આપણી સાથે છે મેમ આપનું દ્વારકા ટુડેની અંદર સ્વાગત છે આપનું દ્વારકાની અંદર સ્વાગત છે અને ખાસ આપનું જે આપ બધું જ એક ઓપન બુકની જેમ પોસ્ટ મૂકો છો એફબીની અંદર એવી જ એક જે પોસ્ટ મૂકો એ પહેલાં જ અમે દ્વારકા ટુડેથી અપીલ કરીશું કે આપ દ્વારકાની અનુભૂતિ વિશે જણાવો દ્વારકાની અનુભૂતિ તો શું આ મારું ઘર છે ચંદુભાઈ બારાઈ અને દ્વારિકા આ બે મારા માટે અભિન્ન છે એટલે દ્વારકા ટુડેમાં હું કંઈ મહેમાન નથી હું તમારે ઘેર જ આવી છું એટલે દ્વારકા ટુડે સાથે મારો સંબંધ ત્યારથી છે જ્યારથી દ્વારકા ટુડેનો પહેલો દિવસ હતો સો મારા માટે તો હું ઘેર જ છું મારા ઘરની ચેનલ છે મારા ઘરના લોકો છે અને મારું પિયર છે દ્વારકાથી અમારા માટે બહુ જ મોટી વાત કહેવાય બેન આપનો આ શબ્દ જે છે અને ખાસ આપનો જે કૃષ્ણ કૃષ્ણાયન પછીનો જે આપનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ તો આપણે જાણીએ છીએ પણ અમે એક જ્યારે ગૌશાળાની અંદર છીએ તો કૃષ્ણ અને ગાય વિશે એક થોડુંક કોઈ એવી સારી એવી વાત અમે જાણવા માગીશું કૃષ્ણ છે ને એ બધી જ બાબતમાં વૈજ્ઞાનિક ઉપચાર છે એટલે ગાય કેવી આમ જુઓ ને તો કેવો પ્રાણી છે નિર્દોષ છે અને એની દરેકે દરેક પ્રોડક્ટ એટલે ગૌમૂત્ર એમનું છાણ ગાયનું દૂધ કંઈ પણ એમાંથી બનતું માખણ ઘી એવી કોઈ ચીજ નથી જે આપણને કામ ન ન લાગે એ એ હદ સુધી કે ગાય આપણી રહે પછી એ પોતાની ત્વચાએ આપણને આપીને જાય છે શિંગડામાંથી પણ દાગીના આદિવાસીઓ બનાવે છે તો હું વિચારું કે આવી એક એવું પ્રાણી કે જે જે સ્વયંને સંપૂર્ણપણે માનવજાતને સમર્પિત કર્યું છે જેણે એવા પ્રાણીનું કૃષ્ણએ રક્ષણ કરવાનું એની સેવા કરવાનું નક્કી કર્યું છે સો ગૌસેવા આમ તો મારે હિસાબે પ્રભુ સેવા છે હું આજે દ્વારકા ટુડે તરફથી સૌને એવી અપીલ કરું કે બર્થડે પાર્ટી હોય એનિવર્સરી હોય કંઈ પણ તમને એમ લાગે કે થોડાક પૈસા ક્યાંક સારી જગ્યાએ વાપરવા છે તો મને લાગે છે કે ગૌસેવા એ ઉત્તમ રસ્તો છે આપણે બધા હવે તો સિંહ બચાવો ને વાઘ બચાવો ને ચકલી બચાવો કરીએ છે પણ મને લાગે છે કે સૌથી વધુ ઉપયોગી પ્રાણી તો ગાય છે જેનું દૂધ હવે એ ટુ મિલ્ક બધા પ્રોડક્ટ આપણને ગાયનું દૂધ ને ગાયનું માખણ ને ગાયનું ઘી ને તો હું માનું છું કે જેની પાસેથી આપણે લઈએ છીએ એને કંઈક આપતા પણ શીખીએ આપણને એ ટુ મિલ્ક બહુ ગમે છે આપણને ગાયનું ઘી આપણે શોધીએ છીએ તો મને લાગે છે કે જે જેની પાસેથી આપણે લઈએ છીએ એને કંઈક આપીએ આ ગૌશાળા એકસો પાંત્રીસ વર્ષ જૂની છે અહીંયા જોડાયેલા લોકો એવા છે કે જે લોકો અહીંયા ચાલીસ ચાલીસ વર્ષથી સેવા આપે છે અને એવી જગ્યાએ મને લાગે છે કે આપણે થોડુંક દાન થોડો હાથ લંબાવીએ તો ગૌસેવા કરીને આપણે પણ કશુંક જીવનમાં પામી શકીએ એવું મને લાગે છે સો આ એક એવી જગ્યા છે કે જ્યાં આપણે આપણા હિન્દુત્વને વિશે પણ કારણ કે હિન્દુત્વ ગાયને બહુ મહત્ત્વ આપે છે આપણે સૌ સનાતન ધર્મના જો પૂજારી હોઈએ આપણે સૌ જો આપણા પુરાણિક ધર્મ અને પુરાણોમાં માનતા હોઈએ તો મને લાગે છે કે ગાયને આપણે સૌએ મહત્ત્વ આપવું જોઈએ અને ગૌસેવા કરવી જ જોઈએ મેમ આપ યુથ થઈ છો આપે કાલે જ્યારે મલ્લા ઠાકર સાથે લાઈવ કર્યું એટલે ખાસ કે આજે યુવાનો જે છે વર્ચ્યુઅલ આપણે વધુ થતા જાય છે તો વર્ચ્યુઅલ દુનિયા છોડી અને આવું જ્યારે ખરેખરનું કોઈ કાર્ય કરવું જ જોઈએ તો એના ઇન્સ્પિરેશન માટે યુથના ઇન્સ્પિરેશન માટે ખાસ દ્વારકેના વ્યુઅર્સ માટે વર્ચ્યુઅલ તો શું છે કંઈ નથી વર્ચ્યુઅલ આ ગાયને અત્યારે હું સ્પર્શી શકું છું તમે વર્ચ્યુઅલી જોઈ શકો છો સ્પર્શ એક પ્રાણીનો એના એનો વ્હાલ તમે જો મને ઓળખતી એ નથી અને છતાંય કેટલું વાલ કરાવે છે તો મને લાગે છે આ સ્પર્શ આપણો માનવ જાતનો આ પ્રેમનો આ વલનો સ્પર્શ આપણે બધાએ માણવો જોઈએ વર્ચ્યુઅલ દુનિયા તો ખોટી દુનિયા છે આ જ સાચી દુનિયા છે અને ઠીક છે સોશિયલ મીડિયા સાથે તમે થોડું કનેક્ટેડ હો મજા કરો પણ એ સોશિયલ મીડિયા સિવાય પણ સ્પર્શ લાગણી સંવેદના પ્રેમ માણસનો માણસ પ્રત્યેનો પ્રેમ એ ન ઘટવો જોઈએ એવું મને હંમેશા લાગ્યું છે હું સોશિયલ મીડિયા પર જેને ખબર હશે ઓ માં એ લોકોને ખબર જ હશે કે હું થોડી વાર આવીને જતી રહું છું તો હું પણ કંઈ સોશિયલ મીડિયા પર ચોવીસ કલાક હોતી નથી મલ્હાર ઠાકરે પણ ગઈકાલે એ જ કહ્યું કે સોશિયલ મીડિયા સાથે તમારું કનેક્શન એટલું હોવું જોઈએ કે તમને મજા પડે પછી એનાથી વધારે સોશિયલ મીડિયા પર બગાડવાનો સમય અર્થ નથી અને મેમ ખાસ લોકો આજે જે છે જે કચરો નાખવાની પ્લાસ્ટિકની અંદર કચરો નાખવાની ટેવ છે જ્યારે ગાયોને પ્લાસ્ટિક ખવડાવીશ તો એક અપીલ હું આપના દ્વારા એ કરાવવા માગીશ કે ગાયોને આવી રીતે કોઈ ગૌશાળાની મુલાકાતો લે અથવા ગાયને લીલું ખવડાવે ન કે પ્લાસ્ટિક અને કચરો ખવડાવે પ્લાસ્ટિક તો ક્યાંય વાપરવા જેવું નથી ગાય તો ઘેર ગઈ મને લાગે છે પ્લાસ્ટિકનો વપરાશ જ ટાળો અને જુઈ ચાવલા પણ આના પર કામ કરે છે બીજા લોકો પણ આના પર કામ કરે છે ગાય ને પેટમાં પ્લાસ્ટિક જશે ને તો તમે જવાબદાર છો તમારા બાળકને જેટલું નુકસાન થાય ને હું એવું માનું છું કે ગાયને પણ એ થતું નુકસાન આપણે પણ જવાબદાર જ છીએ એટલે પ્લાસ્ટિક તો બને ત્યાં સુધી રાખો જ નહીં રાખો તો ફેંકો નહીં કચરો હવે તો સરકાર પણ જુદો નાખવાની અપીલ કરે છે રિસાયકલ કરવાની અપીલ કરે છે તો મને લાગે છે આપણે બધાએ આ રિસાયકલ થતો કચરો એ રીતે વાપરવો જોઈએ ઓમાં ઓમાં તો દ્વારકાથી ફરી જ આવી ધાર્મિક આધ્યાત્મિક વાતો સાથે ગૌશાળાની મુલાકાતો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી લાઈક કમેન્ટ અને શેર દ્વારકા ટુડે ઓમ થોપાણી સાથે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ